नमस्ते बार मित्र, सप्तर्षि संकुल में आप सौनु हार्दिक स्वागत छे। आज आप सीनियर के जी गणित भाग बे बधा बार मित्रों गणित ने चोपरी लईने बेसवानु छे अने साथे पेन्सिल अने रबर पण जोड़े राखवानु छे। चलो बार मित्र, आज आप गणित में पेज नंबर 24 जो अँ नीचे लखेला छे, पेज नंबर 24 एनी उपर सूचना लखेली छे प्रवृत्ति। शू लखेलू छे? प्रवृत्ति वधारे ओछू ओरखो, वधारे ओछू ओरखो एनी नीचे सूचना लखेली छे। नीचे आपेल चित्रोमांथी जे चित्रमां वधारे दड़ा होय तेनी पासे खरू निशानी करो। बार मित्र, आमा डरा चित्र आपेला छे, ए डरा चित्र में जे चित्र वधारे होय तेना खाना में आपरे खरानी निशानी करवानी छे। चलो त्यारे आपरे अहीं बधा गणता जईशुं। चलो त्यारे गणो, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14। જુઓ બાર મિત્ર, પહેલા ગોરમાં 14 ડરા છે, કેટલા ડરા છે? તો 14। હવે એની બાજુના ગોરમાં આપણે ડરા ગણી લઈએ તો 1 2 3 4 5 6 7 8 પહેલાં ગોરમાં 14 છે અને બીજા ગોરમાં 8 છે, તો 14 વધારે કહેવાય, 14 એ 8 કરતાં વધારે કહેવાય। તો સૂચના પ્રમાણે આપણે વધારે દડા હોય તેની પાસે ખરું કરવાનું છે। શું કરવાનું છે? ખરું। ચલો ત્યારે 14 એ વધારે કહેવાય તો 14ના ખાનામાં ખરાની નિશાની બધાએ કરવાની છે। ચલો કરી લો, અને જે 8 ડરા છે ને એ ઓછા છે એટલે એમાં કોઈ પણ નિશાની કરવાની નથી, એનું ખાનું ખાલી જ રવા દેવાનું છે, એનું ખાનું ખાલી જ રવા દેવાનું છે। હવે જુઓ એની નીચે સૂચના લખેલી છે, નીચે આપેલ ચિત્રમાંથી જે ચિત્રમાં વધારે મીણબત્તી હોય તેની પાસે ખરાની નિશાની કરો। ફરી એક વખત આપણે સૂચના વાંચી લેશું, નીચે આપેલ ચિત્રમાંથી જે ચિત્રમાં વધારે મીણબત્તી હોય તેની પાસે ખરાની નિશાની કરો। જે રીતે આપણે ઉપર ડરામાં જે ડરા વધારે હતા એમાં આપણે ખરાની નિશાની કરી, એ જ રીતે અહીં નીચે આપણે જે મીણબત્તી વધારે હોય એના ખાનામાં ખરાની નિશાની કરવાની છે। ચાલો ત્યારે આપણે પહેલાં ગોરમાં કેટલી મીણબત્તી છે એ આપણે ગણી લઈએ, તો 1 2 3 4 5 પહેલાં ગોરમાં 5 મીણબત્તી થઈ। હવે આપણે બાજુના ગોરમાં પણ આપણે મીણબત્તી ગણી લેવાની છે, તો ગણી લઈએ, 1 2 3 4 5 6 7 અને 8। બાળ મિત્રો, પહેલા ગોરમાં 5 મીણબત્તી છે અને બીજા ગોરમાં 8 મીણબત્તી છે, તો 5 અને 8માં વધારે મીણબત્તી 8 કહેવાય। તો આપણે સૂચના પ્રમાણે જે ચિત્રમાં વધારે મીણબત્તી હોય એમાં આપણે ખરાની નિશાની કરી લેશું। ચાલો ત્યારે 8 મીણબત્તી એ 5 કરતાં વધારે કહેવાય, તો 8 મીણબત્તીવાળા ગોરમાં ખરાની નિશાની કરી લેવું બધા। હવે જુઓ એની સામેના પેજમાં, એટલે કે પેજ નંબર 25, પેજ નંબર
25 एमा सूचना लखेली छे प्रवृत्ति वधारे ओछू ओरखो। प्रवृत्ति वधारे अने ओछू ओरखवानुं छे। एज रीते अहींया सूचना आपेली छे नीचे आपेल चित्रमांथी जे चित्रमां वधारे छत्री होय तेनी पासे खराणी निशानी करो। फरी एक वक्त सूचना वाँची लेशुं कि नीचे आपेल चित्रमांथी जे चित्रमां वधारे छत्री होय तेनी पासे खराणी निशानी करवानी छे। चलो त्यारे आपणे हवे छत्री केटली छत्री छे गणी लईए। तो पहला गोरमां गणो 1 2 3 4 5 6। બાળ મિત્ર પહેલા ગોરમાં 6 છત્રી થઈ। હવે એની બાજુમાં ગોરમાં કેટલી છત્રી છે પણ ગણી લઈએ। તો 1 2 3 4। બાળ મિત્ર જુઓ પહેલા ગોરમાં 6 છત્રી છે અને બીજા ગોરમાં 4 છત્રી છે। તો 4 કરતાં 6 છત્રી વધારે કહેવાય। 4 કરતાં 6 છત્રી વધારે કહેવાય એટલે આપણે સૂચના પ્રમાણે જે છત્રી વધારે હોય તેની પાસે ખરાની નિશાની કરવાની છે અને ઓછી છત્રી હોય તે ખાનામાં કોઈ પણ નિશાની કરવાની નથી, એનું ખાનું ખાલી જ રહેવા દેવાનું છે। ચાલો ત્યારે હવે નીચે જુઓ સૂચના વાંચી લઈએ। તો નીચે આપેલ ચિત્રમાંથી જે ચિત્રમાં વધારે કેક હોય તેની પાસે ખરાની નિશાની કરો। સૂચના શું લખેલી છે? તો નીચે આપેલ ચિત્રમાંથી જે ચિત્રમાં વધારે કેક હોય તેની પાસે ખરાની નિશાની કરો। બાળ મિત્ર અહીં ગોરમાં કેક દોરેલી છે। શું દોરેલું છે? કેક। શું દોરેલું છે? તો કેક। જુઓ હવે આપણે પહેલા ગોરમાં કેટલી કેક છે એ ગણી લેવાની છે। ચાલો તે આપણે બોલીને ગણી લેશું। એકર એકથી શરૂઆત કરવાની 1 2 3 4 5 6 7। બાળ મિત્ર યાદ રાખવાનું છે આપણે પહેલા ગોરમાં 7 કેક થઈ છે। કેટલી કેક થઈ છે? તો 7। હવે એની બાજુના ગોરમાં પણ આપણે કેક ગણી લઈએ તો 1 2 3 4 5। જુઓ એની બાજુના ગોરમાં કેટલી કેક થઈ? તો 5 કેક થઈ। પહેલા ગોરમાં 7 કેક થઈ અને બીજા ગોરમાં 5 કેક થઈ। તો 5 કરતાં 7 કેક વધારે કહેવાય। 5 કરતાં 7 કેક વધારે કહેવાય। તો સૂચના પ્રમાણે આપણે તો જે ચિત્રમાં વધારે કેક હોય તેની પાસે જ ખરાની નિશાની કરવાની છે। તો 5 કરતાં 7 વધારે કહેવાય તો એમાં આપણે ખરાની નિશાની કરી લઈએ અને 5 વાળું ખાનું એમ જ રહેવા દેવાનું છે, એમાં કોઈ પણ નિશાની નથી કરવાની। ચાલો ત્યારે હવે પાછળનું પેજ આપણે ફેરવવાનું છે। પેજ નંબર 26 બગર છગર 26। હવે જુઓ ઉપર સૂચના લખેલી છે પ્રવૃત્તિ વધારે ઓછું ઓરખો। સૂચના ફરી વાંચી લેશું પ્રવૃત્તિ વધારે ઓછું ઓરખો। અહીં સૂચના આપેલી છે એ બરાબર આપણે વાંચવાની છે કે નીચે આપેલ ચિત્રોમાંથી જે ચિત્રમાં ઓછા સફરજન હોય તેની પાસે ચોકડીની નિશાની કરો। બરાબર બાળ મિત્રો સાંભળજો, હું બોલું એ બરાબર સાંભળજો કે પહેલાં આપણે જે પેજ નંબર 24 અને 25માં વધારે ચિત્રો હતા ને એમાં આપણે ખરાની નિશાની કરી છે। હવે સૂચના છે કે નીચે આપેલ ચિત્રમાંથી જે ચિત્રમાં ઓછા સફરજન હોય તેની પાસે ચોકડીની નિશાની કરવાની છે। હવે આપણે ખરું કરવાનું નથી,
અને વધારેમાં નથી કરવાનું। હવે તો આપણે ઓછી વસ્તુ એટલે કે ઓછા સફરજન હોય ને તે ચિત્રમાં આપણે ચોકડીની નિશાની કરી લેશું। ચાલો ત્યારે બાળ મિત્ર જુઓ પહેલા ખાનામાં કેટલા સફરજન છે એ આપણે ગણી લઈએ। તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 બાર મિત્ર કેટલા સફરજન થયા તો 12 સફરજન થયા। કેટલા સફરજન થયા 12। ચાલો ત્યારે હવે જુઓ એની બાજુના ગોળમાં પણ આપણે ગણી લેવાના છે। તો 1 2 3 4 5 6 7 8 પહેલા ગોળમાં 12 સફરજન છે અને બીજા ગોળમાં 8 સફરજન છે। પણ આપણે સૂચના પ્રમાણે જે ચિત્રમાં ઓછા સફરજન હોય તેની પાસે ચોકડીની નિશાની કરવાની છે। તો પહેલામાં 12 છે અને બીજામાં 8 છે તો આપણે 8 સફરજનના ખાનામાં ચોકડી કરી લેવાની છે એટલે કે ખોટાની નિશાની કરી લેવાની છે। અને હવે વધારેમાં નિશાની નથી કરવાની। હવે આપણે ઓછી વસ્તુ શીખી રહ્યા છીએ એટલે કે જે વસ્તુ ચિત્ર ઓછા હોય તેમાં આપણે કરવાની છે નિશાની એટલે ભૂલથી પણ કોઈએ વધારેમાં કરવાની નથી। જે ચિત્ર વધારે હોય એમાં આપણે નિશાની કરવાની નથી। હવે ઓછી વસ્તુ એટલે કે ઓછા ચિત્રમાં હોય તેની પાસે ચોકડીની નિશાની કે ખોટાની નિશાની કરવાની છે। ચાલો ત્યારે એ જ રીતે સૂચના વાંચી લઈએ નીચેની કે નીચે આપેલ ચિત્રમાંથી જે ચિત્રમાં ઓછા કેરા હોય તેની પાસે ચોકડીની નિશાની કરો એટલે કે ખોટાની નિશાની કરો। ફરી એક વખત સૂચના આપણે વાંચી લઈએ બાર મિત્ર બરાબર સાંભળજો હું બોલું છું તે નીચે આપેલ ચિત્રમાંથી જે ચિત્રમાં ઓછા કેરા હોય તેની પાસે ચોકડીની નિશાની કરો એટલે કે ખોટાની નિશાની કરો। ચાલો હવે જુઓ બાર મિત્ર અહીં ગોરમાં કેરા દોરેલા આવ્યા છે એ આપણે કેટલા કેરા છે એ પહેલાં ગોરમાં આપણે ગણી લેવાનું છે। ચાલો ત્યારે ગણી લઈએ 1 2 3 4 5 6 કેટલા કેરા છે તો 6 કેરા છે। કેટલા કેરા 6 કેરા। હવે એની બાજુના ગોરમાં કેરા ગણી લઈએ તો 1 2 3 4 1 2 3 4 પહેલા ગોરમાં 6 કેરા છે બીજા ગોરમાં 4 કેરા છે। આપણે તો સૂચના પ્રમાણે ઓછા કેરા હોય તેમાં આપણે ખોટાની નિશાની કરવાની છે। હવે આપણે વધુ વસ્તુમાં કે વધારે કેરામાં નિશાની કરવાની નથી। આપણે ઓછા કેરા હોય તેની પાસે નિશાની કરવાની છે ખોટાની નિશાની કરવાની છે। ચાલો ત્યારે 6 એ વધારે કહેવાય અને 4 એ ઓછા કહેવાય તો 4 એ ઓછા કહેવાય એટલે આપણે એ ખાનામાં ચોકડી એટલે કે ખોટાની નિશાની કરવાની છે। કેમ તો એ 6 કરતાં ઓછા છે એટલે આપણે સૂચના પ્રમાણે ઓછા કેરા હોય તેની પાસે ચોકડીની નિશાની કરવાની છે। એ જ રીતે આપણે સામેના પેજમાં પેજ નંબર 27 એમાં સૂચના આપેલી છે પ્રવૃત્તિ વધારે ઓછું ઓળખો। પ્રવૃત્તિ વધારે ઓછું ઓળખો। હવે જુઓ ઉપર સૂચના લખેલી છે જે રીતે આપણે પેજ નંબર 26માં કર્યું ને ઓછી વસ્તુમાં ચોકડીની નિશાની એટલે કે ખોટાની નિશાની એ જ રીતે આપણે પેજ નંબર 27માં પણ ખોટાની નિશાની કરવાની છે। શેમાં કે જે ચિત્ર ઓછા હોય તે જ ખાનામાં ચોકડી કે ખોટાની નિશાની કરવાની છે। ચાલો ત્યારે બાર મિત્ર હવે સૂચના વાંચી લઈએ તો નીચે આપેલ ચિત્રમાંથી
જે ચિત્રમાં ઓછા તરબૂચ હોય તેની પાસે ખોટાની નિશાની કરવાની છે। સૂચના શું છે તો નીચે આપેલ ચિત્રમાંથી જે ચિત્રમાં ઓછા તરબૂચ હોય તેની પાસે ખોટાની નિશાની કરો। ચલો હવે જુઓ પહેલા ગોરમાં કેટલા તરબૂચ છે તો આપણે અહીંયા આંગળી રાખીને ગણી લેશું। તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, કેટલા તરબૂચ છે તો આઠ છે। હવે જુઓ એની બાજુમાં કેટલા તરબૂચ છે એ પણ આપણે ગણી લેવાના છે। ચલો ત્યારે અહીંથી આપણે ગણી લેશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર। બાર મિત્ર, પહેલા ગોરમાં આઠ તરબૂચ છે અને બીજા ગોરમાં બાર તરબૂચ છે। કેટલા તરબૂચ છે તો બાર તરબૂચ છે। તો આપણે તો સૂચના પ્રમાણે જે ચિત્રમાં ઓછા તરબૂચ હોય તેની પાસે ચોકડી એટલે કે ખોટાની નિશાની કરવાની છે। તો પહેલા ગોરમાં આઠ છે, બીજા ગોરમાં બાર છે, તો બાર કરતાં ઓછા આઠ કહેવાય। તો આપણે આઠના ખાનામાં ચોકડીની નિશાની કરી લેશું। બધા આ રીતે ચોકડી એટલે કે ખોટાની નિશાની કરી લો। આ વધારે તરબૂચમાં કોઈ પણ નિશાની કરવાની નથી, એનું ખાનું ખાલી જ રવા દેવાનું છે, એમાં કોઈ પણ નિશાની કરવાની નથી। ચલો ત્યારે હવે એની નીચે જુઓ, નીચે આપેલ ચિત્રમાંથી જે ચિત્રમાં ઓછી સ્ટ્રોબેરી હોય તેની પાસે ખોટાની નિશાની કરો। બાર મિત્રો ફરી એક વખત સૂચના હું વાંચું છું, નીચે આપેલ ચિત્રમાંથી જે ચિત્રમાં ઓછી સ્ટ્રોબેરી હોય તેની પાસે ખોટાની નિશાની કરો। ચાલો જે રીતે આપણે ઓછા તરબૂચમાં ખોટાની નિશાની કરીને એ જ રીતે આપણે ઓછી સ્ટ્રોબેરી હોય એમાં આપણે ખોટાની નિશાની કરી લેશું। ચાલો ત્યાં પહેલા ગોરમાં આપણે ગણી લઈએ કેટલી સ્ટ્રોબેરી છે, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત। બાર મિત્રો પહેલા ગોરમાં કેટલી સ્ટ્રોબેરી છે તો સાત સ્ટ્રોબેરી છે, કેટલી સ્ટ્રોબેરી તો સાત। હવે જુઓ એની બાજુના ગોરમાં ગણી લઈએ, તો એક બે ત્રણ ચાર પાંચ, બાજુના ગોરમાં પાંચ સ્ટ્રોબેરી છે। ચલો ત્યારે હવે જુઓ, એક પહેલા ગોરમાં સાત સ્ટ્રોબેરી છે, બીજા ગોરમાં પાંચ સ્ટ્રોબેરી છે। તો આપણે તો સૂચના પ્રમાણે ઓછી સ્ટ્રોબેરી હોય તેની પાસે ચોકડી કરવાની છે એટલે કે ખોટાની નિશાની કરવાની છે। તો આ સાત સ્ટ્રોબેરી કહેવાય એટલે વધારે કહેવાય અને પાંચ સ્ટ્રોબેરી ઓછી કહેવાય। તો સાત કરતાં પાંચે ઓછી છે, તો ઓછીના ખાનામાં સૂચના પ્રમાણે ખોટાની નિશાની કરવાની છે। ચલો બધા ખોટાની નિશાની કરી લેશે, પાંચ લે આપી છે સ્ટ્રોબેરી એટલે કે બાજુના ગોરમાં પાંચ છે એમાં ખોટાની નિશાની કરી લો। બાર મિત્રો આજે આપણે અહીં સુધીનો જ શીખીશું, ફરી આપણે આવતીકાલે મળીશું, આવજો।